નમસ્તે દોસ્તો જીઆઈટી વિદ્યા દર્શનમાં આપ સૌનું સ્વાગત છે જીઆઈટી વિદ્યા દર્શન એ માટે યોગા ચેલેન્જ કાર્યક્રમ લઈને આવી રહ્યું છે જેની અંદર આપ સૌ રોજ અલગ અલગ આસનો મુદ્રાઓ અને પ્રાણાયામનો અભ્યાસ કરતા જશો તો આજે આપણે શીખીશું મુદ્રા પ્રકરણની અંદર વરુણ મુદ્રાનો અભ્યાસ તો વરુણ મુદ્રા કેવી રીતે લગાવવામાં આવે છે તો વરુણ મુદ્રાનો અભ્યાસ કરવા માટે સૌપ્રથમ પ્રથમ આપણી છેલ્લી આંગળી કે જેને યોગની ભાષામાં કનિષ્ઠા કહેવામાં આવે છે તો છેલ્લી આંગળી છે ટટલી આંગળી જેને કહીએ છીએ જે અંગૂઠાના ટોપ પર લગાવો બાકીની આંગળીઓ છે એકદમ સીધી આ છેલ્લી આંગળી જે કનિષ્ઠા છે જેની સાથે જળ તત્વ જોડાયેલું છે તો તેના માધ્યમથી આપણે ઘણા બધા બેનિફિટ મળે છે તો એના લાભો પણ જોઈએ તો સૌ પ્રથમ આ પ્રમાણે વરુણ મુદ્રાનો અભ્યાસ લગાવો વરુણ મુદ્રા બરાબર લગાવો એને પણ લાંબા સમયના અભ્યાસ કરો તો પૂરતા બેનિફિટ મળે છે તો વરુણ મુદ્રાના અભ્યાસથી શું લાભ મળે છે તો વરુણ મુદ્રાના અભ્યાસથી ત્વચાને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા હોય એ સોરાઇસિસની સમસ્યા હોય કે ચામડીને લગતા કોઈપણ પ્રકારના રોગો હોય તો એની અંદર ખૂબ લાભ મળે છે ત્વચાની અંદર રૂખાપણું હોય શુષ્કપણું હોય તો તે પણ આ વરુણ મુદ્રાના અભ્યાસથી દૂર થાય છે તો કેવી રીતે બેનિફિટ મળે છે આ શુષ્કપણું દૂર કરવામાં તો વરુણ મુદ્રા એટલે કે કનિષ્ઠ આંગળી છે એટલે કે છેલ્લી આંગળી છે તેની સાથે જલ તત્વ જોડાયેલું છે વરુણ મુદ્રા લગાવી રાખો લાંબા સમય સુધી તો આપણા શરીરની અંદર જલનું બેલેન્સ બને છે અને જલનું બેલેન્સ બને તો પૂરા શરીરની ચામડી છે એટલે કે ત્વચા છે એની અંદર રહેલું શુષ્કપણું છે તે પણ દૂર કરે છે તો આ પ્રમાણે એના બેનિફિટ મળતા હોય છે તો યોગ એક સાયન્સ વિજ્ઞાન છે તો એની અંદર પણ ખૂબ એક પૂરા એના સંશોધનોના આધારિત દરેકે દરેક એ કોઈ પણ પ્રાણાયામ કરો આસન કરો સૂર્ય નમસ્કાર કરો કે મુદ્રા લગાવો તો એનાથી પણ પૂરતા આપણને બેનિફિટ મળતા હોય છે તો પૂરા શ્રદ્ધા અને સંકલ્પ સાથે આપ આપના રોગો મિટાવો અને જીઆઈટીના માધ્યમથી હરોજ યોગ અભ્યાસની અંદર જોડાવો આપ સૌનો આભાર